ના પડી કે બાપુ કજો નામ નો દેવાનો અગુપ્ત દાન હે કોઈ પણ પેટ ઠારું મોટું કોઈ છે બાપ તો મારો આદેશ જે કઈ દાન કરો તમે ગુપ્ત કરો બાપ પણ માણાને ઉપયોગી આપે દાન અંત છે વસ્ત્ર છે કોકને સાય સપાવી આ મોટું દાન છે આજે મંગળવાર આજે હજારોની સંખ્યા દીકરા ને દીકરીઓ આજે શું કહેવાય ભાઈ આ ઉત્સવ શીનો છે આ લોકશાહી લોકશાહી કે રાજકારણ છે હા લોકશાહી રાજકારણ કહેવાય લોકશાહી રાજાશાહી ને કહેવાય રાજાશાહી હતી ને એને કહેવાય કારણ કે ન્યાય કરતા હતા પણ કાંઈ વાંધો નહીં મોગલધામથી બાપુ અઢારે વરણને જેટલા આ હજારો આવ્યા છે માણસ હજારો દીકરા દીકરીઓ બધા અત્યારે કીધું બાપુ અમે બધાએ વોટિંગ કરીને આવ્યા છે પણ જે સમાજ પાસે જેને ભીખ માગી છે મતની જે ઘરે ઘરે ભીખ માગવા આવ્યા છે ઘરે ઘરે જેને કહે ઉઘરાવા આવ્યા છે મત ભીખ માગવા તો એને એટલો આદેશ છે મારો કે તમે ભીખ માગ્યા છે જે તમને ભીખમાં એક એક વોટ આપ્યો છો ને તો ધ્યાન રાખજો કામ કરજો બાપ આ વડવાળી હાલતા હૃદય બહેરી દે છે કારણ સમાજે સાહેબ તમને મોકલ્યા છે નાના માણાનું પહેલા કામ કરજો અને એને જવા દો પછી આવે નામ આવું ન કરજો કારણ કે સમાજ ધારે કરે સમાજ ધારે તો સડાવી દે છે ને હેઠીને ઉતારી મૂકશે એમ સમાજ પાસે તમે ભીખ માગી છે અને સમાજે તમને આગળ મૂક્યા છે એનો મતલબ એવો નથી સમાજથી તમે રાડ ન સાંભળો એમ મારો અવાજ છે બીજા તો નહીં કે આ બાપુ કહે છે મોગલ ધામ મોગલ કુળ પરિવાર એમ સમાજે તમને મોટા હોદા દીધા છે તમે ભીખ માગી છે ને સમાજ આગળ કે દેજો અમને દેજો આ ભીખ માગતા નામ લટુડા પટુડા અને સમાજે તમને મોટા હોદા દીધા પહેલા નાના માણાનું વાત ધ્યાનમાં રાખજો નાનામાં નાના માણસના કામ કરજો ધ્યાન રાખજો કે આ વડવાળીમાં આપ નહીં કરે હવે સમય જુદો આવી રહ્યો છે એમ પછી ભૂલી જાવ છો પણ સમાજ નથી ભૂલવાની તો તમારા મનમાં ફાંક હોય તો કાઢી નાખજો હું આમ કરું તેમ કાંઈ ને ફોઈ નહીં થાય તમારાથી સમાજે તમને હોદા દીધા છે તો હોદા દીધા છે તો નાના માણસના કામ કરો નકર હાય લાગી જાય છે તમે ગમે અહીંયા બોલતા છે હૃદય બહાર દેશા વડવાળી ગરીબ માણસનું જરીક ધ્યાન દો ગરીબ માણસના કોઈ છે જ નહીં દહ દહ ધક્કા ખાય તો ગરીબનું કોઈ કામ નથી કરતું સમજી લેજો હું કોઈ રાજકારણ નથી માનતો ચારણ છું હું અત્યારે જે બોલું છું ને રાજનીતિના શબ્દો બોલું છું સીના રાજનીતિના હું કોઈ કારણે નથી માનતો પણ મત દેવો આપણી ફરજ છે કેને દેવો કેને ન દેવો કેને વિજય કરવો એ આપણે બધાને થાય અને આ વોટિંગ કરવાનું છે પણ માણા જોઈને આપજો આ તમારે અહીંયા ભીખ માગી માગીને ગયા પછી કામ ન કરો ને એથી સાવધાન સમજી લેજો એ બાપુનો આદેશ છે ને આમાં લટુડા પટુડા કરે અમને દેજો અમને દેજો અને સમાજે તમને ઠેઠ દિલી હતી ગાંધીનગર પુગાડી દીધા હોય અને તમે પાછા ધ્યાન નથી દેતા આને હું નેફા કહું છું શું કહું છું નેફા નેફા નહીં ખબર પડે નાળી તૂટી જાય ગાંઠવાળા નેફો કહેવાય એટલે સમજો આ સમાજે તમને મૂક્યા છે અને જો નાના માણાના કામ નહીં કરો તો આ વડવાળી માફ નહીં કરે સમજી લેજો એમ કારણ કે આઈનો પરિવાર મારે ક્યાં કોઈનું કાંઈ લેવું છે ભાઈ હું કોઈ કારણને નથી માનતો પણ તમે વોટિંગ કરો માણસ જોઈન કરો કેને વિજય કરવો એને તમે આપો પણ કોઈ પાર્ટીનું નામ ન લેશો કારણ સંતથી પાર્ટીનું નામ નથી લેવાતું ધંધો કહેવાય બિઝનેસ કહેવાય આપણે સંતોનું કામ નામ લેવું જોઈએ પાર્ટીનું ભાઈ આપણે પાર્ટી કઈ લેવા દેવા જ ન હોય અહીંયા બધા આવે પગે લાગવા ભાજપ વાળા આવે કોંગ્રેસ વાળા અપક્ષ વાળા આમ આદમી વાળા બીજા વાળા ત્રીજા વાળા આશીર્વાદ દેવાય પણ તમે સમજી લેજો આ તમારા ઘરે ભીખ માગી છે ભીખમાં તમે એને આપ્યું છે કે લઈ જાઓ ભિખારી આલ્યો પણ આગળ જઈને કામ કરજો એમ જે સમાજની માલકોર અઢારે વરણના કામ કરજો પણ અઢારે વરણની લાગણી અઢારે વરણનો ધર્મ દુભાય
કોઈ પણ જાતિ દુભાય એવા કોઈ ભડકાઉ ભાષણ ન કરજો. ને કે હેઠી ના ઉતારી મુકશે આ સમાજ છે, બીજા ગલગલિયા કરશે. આ કેટલા એવા બહાર આવી આવી શું કામ તમે નામ દો સંતોષો? તમે હાચું કયો? આપણે કોઈ પાર્ટી માથે ન જવાય, આપણે આશીર્વાદ દેવાય. પણ 18 વર્ષને જે તમે મતદાન કરજો, મતદાન કરવું આપણી ફરજિયાત છે, આપણી પરંપરામાં છે અને એક લોકશાહી. જોકે મતદાન કરવું એ મોટું પુણ્ય છે, ન કરવું એ મોટું પાપ છે, સમજી લેજો. એટલે મતદાન કરવા જરૂર જાયજો. અને આજે મંગળવાર છે એટલે હું જ નથી ગયો લ્યો ને, પણ હું 5 વાગે જવાનો છું, સમજી લેજો. મારા ગામની માજો હું જવાનો છું, હું મતદાન કરવા નથી ગયો, પણ 5 વાગે જાઉં. કારણ કે અહીંયા હજારો લાખો માણસ છે, એટલે સાંજે હું જઈશ. અને અહીંયા જેટલા આવ્યા છે બધા વોટિંગ કરીને આવ્યા છે, અને એમને કહી દીધું છે કે બેટા જે સમાજને ઉપયોગી છે, જે સમાજના કામ કર્યા છે એને આપણે વિજય કરવાના છે. પણ કોઈ નામ ન લ્યો, આને દો આને દો આવું ન બોલો, બહુ પાપ છે. તો બીજા બોલે પણ અમારા સંતોથી ન બોલાય આ શબ્દ, આ પાર્ટી દો આ પાર્ટીને. સંતોથી ના બોલાય જ નહીં, સંતોને બધા હરખા જ હોય, કોઈ પાર્ટીથી પક્ષપાત ન હોય, વિરોધ ન હોય, આ બધા આવે. એમ જે તમને આ મત આપ્યા છે ભીખમાં, તો એના કામ કરજો. નાના માણાની જરીક નોંધણી વધારે રાખજો. તો મતદાન કરવું આપણું ફરજ છે, આપણે મતદાન ન કરવું એક આપણે પાપમાં બેસી છે, ગુનેગાર બની છે. તો કાયદેસર મતદાન કરજો બાપ. જો કાંઈ હજારો દીકરા દીકરીઓ આવી ગયા બધા મતદાન કરીને આવ્યા છે. તો આજે મંગળવાર છે, મા મોગલનો વાર છે, 18 વરણ આવ્યું છે બાપ. આજે જેનું કઢાયું કેનું છે ભાઈ? દક્ષાબેન રાજેશભાઈ પટેલ અમદાવાદ. આજ એના તરફથી મા મોગલનું કઢાયું છે બાપ. ખૂબ માતાજી અને જાજુ દીએ, હજારોના પેટમાં માનો પ્રસાદ જાય છે. બીજી વાત કે આ મોગલ ધામે તમે આવો, અહીંયા કોઈ લાગવગ ઓળખાણ ન કરો, અહીંયા હજારા થાવ, અહીંયા તમે રૂપિયો મૂકીને જશો. સાદા મુનાફા વડવાળીમાં આપણે કરે, ઘણા 5,000, 10,000, 20,000 બહાર મૂકીને વ્યો જાય છે. તો એમને એમ થાય કે આ મોગલનો ગુનેગારો એટલે બહાર મૂકીને વ્યો ગયો હોય. આવું કોઈ પાપમાં ન બેસો, અમે રૂપિયો હળગાવી નાખું છું, સમજી લેજો. બાકી ભીડી માગી પીવું છે સત્ય છે, પણ આ ક્યાંય રૂપિયો ન મૂકશો. ને કે આ વડવાળી તમને માફ નહીં કરે. તમારે માનતા હોય 1 થી 1 લાખની અમે રૂપિયો ભરીને આપી, તમારી દીકરી બેન ભાણે ધોઈને આપી દેજો. બીજી વાત, કોઈ પણ દીકરીનું કન્યાદાનનું પુણ્ય, કોઈ દીકરીને ભીના પૈસા આપો, કોઈ પણ દીકરીને ડિલિવરી પ્રસંગ હોય એના ઘરે જઈને મદદ કરો, પણ જ્યાં ત્યાં પૈસો ન આપો. એક બાપુનો આદેશ છે. દેશ વિદેશમાં જે રહેતા ભારતના નાગરિકો એને પણ મોગલનો આદેશ છે બાપ, કે તમે વિદેશની માલ પર બેઠા હોય તો મારો આદેશ છે બાપ, કરેલા મૂકેલા મને આપી દેજો. પણ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ક્યાંય જશો નહીં, કોઈ ખોટી વાતમાં આવશે ને, કારણ કે રૂપિયા આવશે તો તમને કામ આવશે, સમજી લેજો. જ્યાં ત્યાં દોરા ધાગા તાંત્રિકો માંત્રિકો ભૂવા ભારણીમાં ક્યાંય પૈસો ન દેજો. આ ધંધા છે. હાચા ભૂવા મોગલ ધામે આવે છે, હું એનું સન્માન કરું છું હાચા ભૂવાનું. તો આવા ખોટા પાખંડીથી સાવધાન. પૈસો ક્યાંય ન આપશો, પૈસો આપવો મોટું પાપ છે, સમજી લેજો. તો આ કાર્ય ન કરજો. તમે રૂપિયા વાપરો, ગરીબ ઘરની દીકરીને આપો, આ મોટું પુણ્ય છે. દેશ વિદેશમાં જે રહેતા હોય દીકરા દીકરીઓ ધારે વરણ, એને એક બાપુનો આદેશ છે બેટા, મનોમન માનતા લઈ લેજો. તમારા કામ થઈ જાય એટલે મોગલે આવીને પગે લગાવી જવાનું, અહીંયા કાંઈ લઈને આવવાનું નહીં. બીજું, તમારો ધંધો બગાડી અને પણ મોગલ ધામે આવવાનું નહીં. મા એમ નથી કહેતી કે તમે ધંધો બગાડી મન પગે લાગવાગો, નહીં. આ બધી અંધશ્રદ્ધાયુ છે. અહીંયા હાકા પહા વડવાળી મોગલ બેઠી છે બાપ, સમજી લેજો. આ આપવાનું કામ કરે છે, માગે એ બાયું છે. અહીં કેટલાય આવે છે મારી પાસે હોના ચાંદીઓ લઈ લઈને રૂપિયા લઈ લઈને, આ આમ કરે આમ તો બાયું કરે બાયું. હવે જરી સમજો, 21મી સદી છે, માને હું રૂપિયા હોના લઈને કરવાના ક્યાં ફરવા જવું છે? ધંધા છે, સમજી લેજો. મા તાગે છે તમને,
કોઈ તમને હોના આપે, રૂપિયા આપે, કોઈ દી ન લેવાય. લ્યો એટલે સમજી લેજો કે આ ધંધા કરવા બેઠા છે મારા નામ માટે. એમ ક્યાંય પૈસો નો આપો, આ એક ધંધો છે. બાપુ નો તમને આદેશ છે, લેતા એને લેતા રહીએ, મુબારક છે, ઢળતા રહીએ. પછી વાહે પરજા કીધામાં નથી રહેતી, ઉઠિયાણ થાય છે. તો તમને જરૂર હોય તો માગી લ્યો, પણ કોઈને શીશામાં ઉતારીને એમ નાખીને બુશ ન મારો. આ વડવાળી માફ નહીં કરે. અહીંયા કોઈ આવે, હું લાઈવમાં બોલું છું. અહીંયા આવે મારી પાસે કોઈ દીકરો મારો કરોડો રૂપિયા લઈને, કારણ કે સત્ય છે ને બહુ કડવું છે. અહીંયા મારી પાસે કોઈ કરોડ રૂપિયો લઈને આવે દીકરો મારો, ખબર પડે બાપુ પાસે. કોઈ હોના ચાંદી લઈને આવે બાપુ પાસે, આવે. બે જ વખત કહે છે, ત્રીજી વખત નો લઈ હવનમાં નાખી દે છે. કેટલાય નાખી દીધા છે. તો ક્યાંય પૈસો નો મૂકો, દેશ ને બરબાદ કરી નાખ્યો છે. બીજી વાત, 18 વરણ ને એક થઈ રહેવાનું છે. કોઈની લાગણી દુભાય, ધર્મ દુભાય, જાતિ દુભાય, આવું કોઈ ભાષણ નો કરશો બાપ. એક આદેશ છે, સમજી લેજો બાપ. અને ત્યાં ધર્મ ધ્રુજો છે ને બાપ, સમજી લેજો. હું 18 વરણ ને કહું છું બાપ, ધર્મ ધ્રુજો છે ને, કાટ્યો વરણ અમારો આવ્યો છે, સમજી લેજો. સમજો દરેક. ભગવાન રામ હતા ને, પણ રામની જરૂર પડી હતી ગુરુ ને. ભાઈ ગુરુ નામ શું હતું? રામ ને તેડવા ગયા. હવ પેલા રામે રાખહિયાણી નો નાશ કર્યો છે, સમજી લેજો. રામે કીધું, અમે રાજપૂત છે, અમારાથી સ્ત્રી ઉપર હાથ નો ઉપડાય, કે મારો આદેશ છે રાખહિયાણી છે, અહીં હજારો દીકરા આવા પેદા કર્યા છે, તાને મારી નાખો. ગુરુના આદેશથી રામ જાણવા છતાંય હવ પેલા રાખહિયાણી નો ભગવાન રામે વધ કર્યો છે. કારણ કે મને ઉંમર છે, હું ઋષિઓના નામે ભૂલી જાઉં છું. કેસર વળી સડી જાય, સડી જાય. તો આ ધ્યાન રાખો, ધર્મમાં જ્યાં જ્યાં હાડકા નાખ્યા છે, ધર્મમાં જેને જેને ધૂળ ઉડાડી છે, એના સમાજમાં ખદેડીને બહાર કાઢી મૂકો. આ બીજા નહીં કે બાપુ તમને કહે છે, સમજી લેજો. ધર્મ ધ્રુજો છે, અહીંયા સમજી લેજો બાપ. ક્ષત્રિયો કામ આવ્યા છે, રાજપૂતો કપાણા છે, રાજપૂતો મોર આવ્યા છે. બાકી ધાનના ધનેરવા શું આવે, સમજી લ્યો. ગા કપાતી હોય, ધર્મ ન દુભાતી હોય, જરી સમજો. આ વસ્તુ છે બાપ. એટલે 18 વરણ ને હું કહું છું બાપ, કે 18 વરણ ની કોઈની લાગણી દુભાય, કોઈની આત્મા દુભાય, જાતિ દુભાય, એવા કોઈ ભાષણ ન કરજો. આ બોલ્યું છું આરામનું ખાય કે બોલવા ભૂલી ગયા છે, સમજી ગયા. હાથું કયો ને, ધ્યાન રાખો. પણ શું મૂળ ઘરનું ખાતા નથી, બહારના પેલા ભાંગા ખાય ને, બુદ્ધિ તો હોય નહીં. ઘરે ઘરવાળી ઘડી કઈ દેતી ન હોય. આ વસ્તુ છે, પછી ઘરની દાંત બહાર કાઢો છો, આવું ન કરો. સમાજ તમને જે આગળ રાજા તરીકે મોકલ્યા છે, તો સમજી લેજો, હેઠે ઉતરો મારે નહીં લાગણ એક સેકન્ડ થાય છે. સમાજ ધારણ તો હાર પહેરાવે, સમાજ ધારણ તો ખાડાય પહેરાવી દે. આ સમાજ છે. આ બાપુ કે નાવા કોઈ નહીં તમને કે, કારણ કે બધા ડાબા ડાબા દે છે. મોગલ ધામના બાપુ નથી દેતા, કારણ કે હું આઈનો પરિવાર છું. હું કારણે નથી માનતો, હું રાજનીતિના શબ્દો બોલી રહ્યો છું. આ સમાજ, હું એક તમને વાત કરું, જ્યારે લક્ષ્મણને મોરસા આવી ગયા ને, લક્ષ્મણને રામ તો મર્યાદા પુરુષમ જાણવા છતાં પૂછતા. એટલે હનુમાનને આપ જાણો છો કે ઋષિઓનો હરાપ હતો ને, એને હરાપ દીધો હતો. જ્યાં સુધી તારું બળની યાદી નહીં કરાવે, ત્યાં સુધી તારો શરાપ અને બળ નિશ્ચિત જાય છે. જા, આપ જાણો છો. હનુમાન શાંત થઈને બેઠા, એમાં જામવાને કીધું, બાપ તું કોઈ બેઠો છો, શાંત થાય. તારી મા કોણ, તારો બાપ કોણ, કયું તારું કુળ? હે હનુમાન, તું ઘણા હતા કે હું અડધે જાયશ ને પાછો આવીને, એક દાણો કે હું નહીં આવી હગું, જાયશ તો પાછો ને આવે. અને એને બળની યાદી અપાવી, અને હનુમાનજી મહારાજે ખાલી પહાડની માથે મથક મારી, તો એમાં તો ધાતુના રેલા નીકળી ગયા હતા. અને મા ચિત્તંબા જાનકીની શોધ કરી આવ્યા હતા, કોણ ચારણનો ભાણેજ હતો, કોણ હતો ચારણનો ભાણેજ. ઈ અમે ચારણો છે, હાથું અમારા લોહીમાં છે, અમને અહીંયા લિયાવામાં આવ્યા છે, અમે દેવકુટી છે. હાથું ક્યાં વાળા ચારણો છે, સમજી લેજો. પતુ રાજાને ખબર હતી કે ચારણ સિવાય કોઈ કહેશે નહીં સાચું.
એમ અમે હાથું કહી છે કેટલાય ભીસ ઉડી જાય છે, એમ અમે ચારણો છે કોઈના વખાણ ન કરી ડાબો ડૂબી, સમજી લેજો. તો ઈ અમે ચારણો છે હાથું કહેવા વાળા, અને ચારણો અઢારે વરણ ને લઈને હાલવા વાળા છે. અહીંયા સોટીલા, સોટીલા જોવો તમે, સોટીલા અમારે ગોલ સાફ નો ચારણ ચાલુ કર્યું છે કાઠી દરબાર સામે, સમજી લેજો એ હું વાત કરું છું. એટલે ચારણ એકલો નતો, એમાં ચાર વ્યક્તિ હતા. હજી માણા ભૂલ થઈ ગયા છે. ગાડું ફેર્યું કિશોરભા, ગાડું ફેર્યું કપાયાનું, ગાડું ફેર્યું. ગાડાની માલકોર કરણા ગોલના ઘરના હતા, એની દીકરી હતા, અને બીજો મેઘવાળ હતો ચોથો, સમજી લેજો મિત્રો. મેઘવાળ ગાડું હાંકતો હતો અને કરણા ગોલે કીધું કે બેટા આવી સોટીલા નજીક આવી ગયું છે, હવે ચકમકથી અગ્નિ જગાડી, છેલેથી ચકમક ચકમકથી ગલ પડે, પછી ગલને હળગાવી પછી શાળામાં રાખે એટલે પછી એમાંથી અગ્નિ પ્રગટ થાય. આ કપાસિયા વરાળી ગાડામાં બેસી ગયા હતા કરણો ગોલ, એના ઘરેથી અને દીકરી, અને ગાડું મેળ્યું હળ હળ હળગવા, કારણ કે કપાસિયા એટલે તેલ તો હોય જ, માથે ઘી નાખ્યું ને મેડા હળગવાને કીધું બેટા હવે તું હેઠો ઉતરી જા. ને એ મેઘવાળના દીકરાએ એમ કીધું કે માં બાપુ હું તમારા ભેળો રહ્યો છું, હવે તમે મને ઉતરવાનું કયો છો, હું અસલ મેઘવાળનો દીકરો છું, મેં મારા પગમાં ઉધારે ખીલા મારી દીધા છે, ગાડાની ઉધીની હારે ખીલા મારી દીધા હતા હાથણમાં. આ મેઘવાળ સમજી લ્યો, એ મેઘવાળનો દીકરો પણ હારે હમણેલો છે, સમજી લેજો. આ આવી વખતે થઈ ગઈ છે નાગભાઈ અરે આ કામાય અરે, એક એક શબ્દ તમે લ્યો બાપ. પણ કહેવાનો મતલબ શું છે, અમે હાથું કહી છે, ઉલ્લેખ ઘણાય છે મારી પાસે, સમય આવે ત્યારે હું બોલીશ. એટલે આ વાત હનુમાનની રહી ગઈ હતી. એટલે હનુમાન સલાંગ મારી અને કીધું કે સુસૈન નામનો વૈદ્ય છે રાવણનો, અને એને કીધું છે કે સૂર્ય ઉગે પેલા જો આ લઈ આવો તમે જડીબૂટી, તો લક્ષ્મણ કદાક્ષે મોરસામાંથી ઊભા થાય, નકર થાય નહીં. બધા વિચારમાં પડી ગયા, અને હનુમાનજી મહારાજ બળની યાદી આવી અને ગયા. ગયા ને આપ જાણો છો બધી સંજીવની લેવા, અને લક્ષ્મણને અમૃતના ટીપા પાડ્યા, ઊભા થઈ ગયા. એટલે બધાએ હનુમાનજી મહારાજને વાહ વાહ મીડ્યા કરવા, શું કરવા મીડ્યા, વાહ 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 કરવા મીડ્યા, બરાબર. એટલે હું થોડુંક સલીપ કહી ગયો છું, પણ હવ પહેલા મા પાસે ગયા હતા હનુમાનજી જાનકી આગળ, કેને આગળ, મા જાનકીની ખબર અંતર પૂછીને આવ્યા, યુદ્ધ પછી થયું. એટલે કીધું હનુમાને કે મા જાનકી છે અશોક વાટિકામાં બેઠા છે, અને પ્રભુ એક જ એની પાસે ડાબડાની હળી છે, પણ રાવણ એનાથી હોજ વજન છેટોરીએ છે. શું કીધું, હોજ વજન છેટોરીએ, પડખ્યા આવતો નથી. કેમ કે મા હંસોઈ અને દીધેલું એનું પાસે એક અસ્ત્ર છે, એટલે પડખે નથી આવી શકતો રાવણ. રાવણ મહાન હતો દીકરા, ધુડસ પરિવાર બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણના હું તમે પૂતળા બાળી સંભળાય નહીં, બ્રાહ્મણ મહાન હતો, ધુડસ પરિવારનો દીકરો, વિશ્વસાત પંડિતનો દીકરો. એ ભૂલ ખાય કે જ્યારે 14 ચોકડીનું રાજ, એક ચોકડી એટલે 4 યુગ, 56 યુગ હતી, રાવણને કોઈ મિટાવી ન શકે એવો રાવણ. એટલે ખબર અંતર પૂછીને આવ્યા હનુમાનજી અશોક વાટિકામાં કે માને રાખ્યા છે, પણ પ્રભુ માને રાવણ છે ને ખંભા ઉપર બેહારી ગયો, ખંભે 3 વ્યક્તિ બે, દીકરી બેન ને મા, ચોથી વ્યક્તિ બે ને. હવે અત્યારે આ કથાકારો એમ કે ઉપાડી ગયો, કારણ કે હરણ આ કથાકારને કઈ પાપ લાયક છે, માનું હરણ થાય, હરણ શબ્દો પાપ છે, મા તો અગ્નિમાં હમાઈ ગયો, માનો પરસાઈ હોતો જરી સમજો, આ કે રાવણ ઉપાડી ગયો બહુ પાપ છે. એટલે આવા કોઈક બોલતા ને એને ટોકો કહે, ભાઈ આમ ન બોલ ને આમ બોલ. ખંભા માથે બેહારી ગયો તો રાવણ કે મારી માં લંકામાં આવે તો મારો બાપ આવી છે, મારો બાપ ધક્કો નહીં ખાય. તો એ વાહ વાહ કર્યો, મને બધા હાથ તોડા પહેરાવે છે ને હનુમાનજીને, વાહ હનુમાન વાહ હનુમાન, તે કામ કરી ગયો હનુમાન, કામ કરી ગયો, કે કઈ વાંધો નહીં, હાર તોરા કર્યા, આનંદ આવ્યો. પછી લક્ષ્મણ ને મોરસે આવી ને, એટલે સુસૈણે કીધું, જોજો સુસૈણે બુદ્ધિ વાપરી, સુસૈણે કેમ ક્રોધ આવ્યો, સુસૈણે સમજાવ્યો હનુમાનજી, પગે લાગ્યા 2-3 વખત, નો કાપા મકાન હતું કા ઉપાડ્યા. એટલે સુસૈણે એમ થયું કે હનુમાનજી નું મારે કઈક કરવું જોઈશે,
કારણ કે રાવણ નો વધ હતો. જો એ વધપણું જાણતો હોય, જો હાથ નો કે તો ધર્મમાં લખેલું છે એનું વધપણું લાદે, દુશ્મન મળતો હોય તો વધપણું કરવું પડે. એટલે સુશીને રસ્તો કાઢ્યો. તો વિચાર કરો, રાવણના જે લડવૈયા યોદ્ધા હતા એને ઊભા કરતો તો લક્ષ્મણને ન કરે ઊભો? કરે જ. પણ એને એટલો રસ્તો કાઢ્યો કે આ જડીબુટ્ટી ઝાડ છે આ પર્વત માથે અને લ્યાવો તો લક્ષ્મણ ઊભો થાય. પણ એ સૂર્ય ઉગ્યા પહેલા, એટલે એમાં ડાયા માણા હોય કે સુશેન તમે તો વૈદ છો, રાવણની આ આખી લંકા છે, નગરી છે, તો હનુમાનજીએ ક્યાં જવાની જરૂર છે? લંકામાં જઈશે ને કે રસ્તો કાઢો ને કે લંકામાં નહીં હોય. એટલું જ જોતું હતું સુશેને. સમજી ગયા? સુશેને શું કીધું ખબર હતી? પણ કે તમારો કોઈક યોદ્ધો આવે ને એને હળગાવી નાખી, એટલે આ બધા એમ પણ નમી નાખી જવા. તારે જવું તું માની ખબર કાઢવાની હતી, એમાં નિર્દોષ ઝાડની તે પાડ પીટી નાખી. તારે આવું શું કરવાનું હતું? તારે ક્રોધ કાઢવો હતો તો રાક્ષસો માથે કાઢો, બિચારા ઝાડવાનો તે વંશ કાઢી નાખ્યો. લે હવે જા લે. એટલે હનુમાન ભગવાન આમ જોવા મળ્યા. રામે કીધું, બેટા આ સમાજ છે, ધારે તો હારે પહેરાવે, ધારે તો બારે કાઢી મૂકે. એમ આ સમજો, આ સમાજ છે, ધારશે તો હારે પહેરાય છે, અબલ ગુલા લઈ ઉડાડશે, પહેરાય ખવરાય છે, નકર ઘર ભેળા હોત કરી દેશે. કોઈ હરાણેલો આવ્યો? હારેલો આવ્યો કોઈ કે તમે બધા ભેળા થઈને મને ઘર ભેળી નો કરી દીધો? શું હારામાં જ આવે, સમજી લેજો. એમ સમાજમાંથી પડ્યા છે ભાઈ કામ કરવા વાળા. હું કોઈનું નામ નથી દેતો, ખાલી અમે મિસ કોલ મારીને કામ કરી નાખે છે. ખાલી મિસ કોલ જ જાય અને કામ થઈ જાય છે. એટલે જરીક સમજો. અને ભલે હું કોઈનો વિરોધ ન, રાજકારણ તો જેના લોહીમાં એ કરી શકે, આપણું કામ નથી. આપણે છે ને કાંઈ કરાય નહીં, હસની હાલ ન હલાય. આપણે કાગડાની હાલ થાય ને કાગડાની ધલાય, પછી હસની હાલ વધે ને તો બધી ભૂલી જાય. એમ મતદાન કરજો, જેને તમે આપો એને પણ વ્યક્તિ સારો ગોચજો, જેથી આપણા કામ કરે એવા વ્યક્તિને આપજો, જેથી આપણા જે નાના માણસોના કામ જોઈ એ થઈ જાય. અને આ મારો આદેશ છે, જો આપણે એને ભીખમાં મત દીધા હોય તો એ માણસ જો કામ નાના માણસનું ન કરે તો પછી માણસને તકલીફ પડી જાય છે. ઘરે ઘરે આવી અને તમે પગે લાગો છો લટુડા પટુડા કરી, તો પછી નાના માણસનું પહેલું કામ કરવું પડે. આ બાપુ કહે છે, બીજા ઘોડે નહીં બોલું. અને અમે છે ને ગાદી બેઠા છે એટલે અમારી પાસે કોઈ કારણ જ ન આવે, સમજી ગયા ને? અમે બધાને આશીર્વાદ દઈ, જે પાર્ટી અમે આશીર્વાદ દઈ, જાઓ બાપ ખમા તમને, ખમા તમે. પણ એક વ્યક્તિનું કોઈ દી નામ ન લેવાય, એમાં આંખે થઈ જાય, સમજી લેજો. આ ધ્યાન રાખો જરી. એટલે મતદાન કરજો, હું પોતે 5 વાગે સમય મળે તો જઈશ, હું જઈશ ભાઈ, જઈશ સમય મળે તો. કારણ કે અહીંયા હજારો માણા દીકરા દીકરી મતદાન કરીને આવી ગયા છે અને હવે ટ્રાફિક મંડી છે વધવા માંગતા અમે, એમ બહાર અને પાછે માની આરતી થાય છે. તો એ 18 વરાણ બાપુનો આદેશ છે, તમને એક માનો આદેશ છે, મતદાન ન કરવું એ ગુનો છે. તો કાયદેસરનું મતદાન કરજો, જે પાર્ટીને તમે આપો એ પાર્ટીને આપજો, પણ મતદાન ફરજિયાત કરજો, કરજો ને કરજો. તો એ બાપુનો આદેશ છે બાપ. તો આપણે આજે મંગળવાર 18 વરણની મોકલ છે. પંક્તિ એક કેસ આવ્યો હતો પણ એ અમારે થોડોક ભાઈ ભૂલી ગયા છે. કેટલા વર્ષે ભાઈ? 55 વર્ષે મોકલે દીકરો દીધો, તમે વિચાર કરો 55 વર્ષે ભાઈ. આ ચમત્કાર નથી હો, ચમત્કાર નથી, વિશ્વાસ, વિશ્વાસ, સમજી ગયા ને? જેને વિશ્વાસ છે એમાં કોઈ પુરાવાની જરૂર નથી. પણ પેલા ડોક્ટર પછી મોગલ, આ ચમત્કાર નથી બાપ, તમને વિશ્વાસ હતો મોગલે દીધો છે, 55 વર્ષે દીધો. તે તમારા માટે મોગલ માટે 18 વર્ષનો છે. એ કયો કામ ના હતા? ક્યાં કામ ના હતા ભાઈ? હે? ખેડ બ્રહ્મા, ખેડ બ્રહ્મા ના હતા. માએ દીધો દીકરો, તે વડવાળી, કોઈ ચમત્કાર નથી. તો વિશ્વાસ રાખજો બાપ, આ વડવાળી દે છે. પણ અંધશ્રદ્ધા ન રાખજો. અને બીજું, 18 વરણ મારો અવાજ સાંભળતા
તમારું નખો વળવાળી જો ક્યાંય મેળા દીધા છે તો હા મેળા દો તો તમારા વડીલો ને પૂછો, સમજી લેજો, જાણો કોક ની પાસે કે અમારે મેળો દેવો છે અથવા મેળા હાથે આખું ગ્રુપ રખડે છે ગ્રુપ, અને એક નંબર ના પાખંડી ના છે પેટના આ ધૂણે છે, ધૂણે એને પકડાવી દેજો, મારો આદેશ છે, આ દેશ ને ખોખલો કરી નાખ્યો છે, સમજા, આવાને પકડાવી દેજો, મોગલ નો ભેળિયો ઓઢવામાં દીકરી દીવો નહીં રવા દે, આનું પાલન કરો, અને ભેળિયો ક્યારે ઓઢાય, કોકના કરેલા મૂકેલા આપણે લેવાય, કોકની માતાજી મૂકેલું લેવાય, કોકના અપૈયા લેવાય, તો મોગલ નું બાનું ખંભે રખાય, નકાર રખાય નહીં, આ તો હાલી ની હીરા છે, 1.5 રૂપિયાના ભેળિયા નખો દવાળી નાખીએ, અને આવા સાવધાન જો આવાથી આ અત્યારે હાટડી ઉપર છે, જ્યારે કોણ ક્યાંય ક્યાંય આવા ચિતરમાં આવતા ને ચિતરિયાવના, અરે અમારી ચારણની દીકરીનું તમે ઓઢણું ઓઢો ઓખરી આવ, તમારી ઓકાત છે, ચારણની દીકરીના ઓઢણાની પૂજા થાય, ઓઢાય નહીં, ઓઢવા માટે એમાં જન્મ લેવો પે બાપ આઈના કુખે, ઓઢી નહીં મહિની જેવી આખ્યું, મારા દીકરા લપેડા લગાડ્યા ધૂણતા, અને આવા ખોટીનાઓને બહાર કાઢી મૂકજો, અરે ભાઈ ભાઈમાં મારે દીકરે કહપ કરાવી નાખ્યા છે, પરિવારમાં કહપ કરાવી નાખ્યા છે, ગામમાં ખોયું ખોઈ દીધી છે, કોઈ તમને કે માતાજી નડે છે ઓલું નડે મને દઈ દેજો, પણ આવા કોઈ પાખંડી ને એક રૂપિયો ન આપતા, મારા દીકરા લેટેશિયા ભૂવા અહીંયા હજી ખડા પહેરાય, અહીંયાથી નોલે જાણી સિંધ નો સુમરો એવા બાલ ખાતા હોય, ઘેટા જાવ હેતક નું ખાઈ ગયા ને હરામનું, મારો દીકરો ફાટી ધુમાડી ગયો હોય, ઉભા બારડામાં વાહડા મારજો, આવાને ધ્યાન રાખો, જરી એ ટકા એક નો તમને કેમ માની લ્યો, તમને માતાજી નડે છે, આ હારું માળા ના દીકરા જે નડે અને મારી પાસે મોકલો, આ ચારણ બોલી રહ્યો છે બાપ, આ વસ્તુ છે ને બાપ કઈ છે ખબર છે તમે, રાજનીતિ ના શબ્દ બોલું છું, હા અત્યારના બોલીશ તો કેટલાય ફ્યુઝ ઉડી જાય છે, ઈ અમે ચારણો હાચો કહેવા વાળા છે, ચારણ ની દીકરીનું ઓઢણું ઓઢાય, દીકરીએ દીવો નહીં રવા દે, અમારાથી નથી ઓઢાતું, બીજા ઓઢાય, મને કહી દીધું સારા મુના દખડા તો બે જા, અને ઓઢતો નહીં ઓઢીશ તો કાંઈ નહીં રવા દો, અરે માં કીધું ભૂલ ભૂક ની થઈ જાય, ભલે થઈ જાય પણ અહીંયા રાખી દે, આ જો હમેરિયા આજે 1.5 કરોડ ના હમે પત્ર આવ્યા છે, ધંધા લઈને બેઠો મારા દીકરા, લાવ 2100 રૂપિયા, લાવ 1100 રૂપિયા, તારો ભેળિયો મને આપવા જાવાય, કાંઈ નહીં રે કાપવા નાખવા પણ, આ શબ્દ બાપુ તમને કહી રહ્યા છે, મોગલ ના શબ્દ, માનું માનું ઓઢાય, ઓકાત છે તમારી, ઓકાત છે, તમે નાકમાં નથડી ઉપેરો, તમારી ઓકાત શું છે, મોગલ ની નથડી તમે પહેરાવી શકો ભાઈ, ઓકાત છે, એક અગ્નિ નો તમે મોઢામાં હાથ નાખીએ તો એને શેટેથી પગે લગાય, મા અમે કાલા ઘેલા તોય તારા છે, હે મા કાલા માથાના માનવી છે, મા તું અમારું ધ્યાન રાખજે, સોનું કસોનું થાય પણ મા તમાર તો ન થાય, મા તું ધ્યાન રાખજે, આવું કહેવાય, આ તો મારા દીકરા મિની જવા મોઢા નથોડી પહેરી હોય, હા એટલે આવાથી સાવધાન, આ બાપુ નો આદેશ છે, ચારણ ની દીકરીને કઈ ધારણ ન કરવાનું હોય, એ સમયે ધારણ કરે, એ સમયે જ્વાળામુખી બની જાય, રણચંડી બની જાય, આવડે બની જાય, મોગલે બની જાય, મેળી બની જાય, પણ સમયે ક્રોધિત થાય, ક્રોધિત થાય એટલે સમજી લઉં પલટો આવે એમાં સત્તાનો, સમજી ગયા, જેમ રોટલો ઉઠલાવે સત્તા ઉઠલાવી નાખે, એવી જગદંબાઈ સત્તાને ઉઠાવી નાખી છે, જુનાગઢ સમજી લેજો,
માનવિક નું પતન થયું. મામત બેગડા ને મા સપને કહી નાખભાઈ કે મામત ઉભો થા કે મા કે હા પાવાગઢ નું રાજ ઈ પણ મેં દીધું તને એ મહાકાળી રૂપ માં. અને બીજું જુનાગઢ નું દઉં હાલ માર તોપુ મારવા અને હું ભેળી છું નાગભાઈ. બે ગઢ દીધો એટલે બેગડો નામ પડ્યું મામત બેગડો. સમજી ગયા ને? આ ચાર નામ જ કરે. તમે હમણાં આવ્યા તો મારે ટાયર બદલાવી નાખો લે. તો શું અમારા હાથ થઈ બેઠ્યું છો? ધ્યાન રાખો. અને કોઈ માગવા આવે ને દેતા નહીં. આ બાપુનો આદેશ છે. અહીંયા જેને પેટમાં દુખતો આવો મારી પાસે લાખો વિડિયા છે મારા, પણ હું અઢારે વરણનો ન્યાય કરું છું. અહીંયા કોઈ વરણનો જેને કહેવાય ઠેસ પૂકે છે, ધર્મનું હાનિ પૂકે હું નથી દાવા દેતો. અઢારે વરણને લઈને મોગલ હાલવા વાળી છે બાપ. પણ જરીક સમજો, અમને શરમ આવે છે અમારા ચારણની દીકરીના ઉઠડા. અને તમે ઠેકડીયું કરો છો, બહુ રૂપી ઘરે નીકળી ગયા છો, ફૂટા પીની જવા મોટા લે. અમારી ચારણની દીકરી આઈપીએસ તોય મોગલ, ડોક્ટર તોય મોગલ, ને ટકનું લ્યાવીને ખાતી હોય તોય મોગલ છે. એને પગે લાગો, એની પૂજા કરો. નીકળી ગયા મારા દીકરા ચારે બાજુ, ભેળિયા બે જ ઉઠે છે, આવડને મોગલ, ત્રીજી કોઈ ભેળિયો નથી ઉઠતી. ધ્યાન રાખો જરી. અને અઢારે વરણને કહું છું, આવા કોઈ શીશામાં ઉતાર્યા હોય, કોઈ તમને ગેરમાર્ગે દોડ્યા હોય, વેબમાં નાખ્યો હોય, આવું કરતા નહીં, પાપ લાગે મને દઈ દેજો. નકર તમારા ઘરની માલિક પર હાનિ લાગશે. દીકરી બેન ભાણે ધોઈને તમે રાજી કરો, મોગલ તમારા પાંચ પાંચ ભેડા માની લે છે. બેનોને આપો, ભૂયોને ભાણેજોને આપો. તમે વિચાર તો કરો, આ મારા દીકરા ધંધા લઈને બેસી ગયા છે. અને 10,000 દો તો કે જાઓ હું ઉઠી જાઉં. પણ કાલ કરે એક તો ધંધો જ છે આ. આ ન કરશો કોઈ મોગલનો 3 વર્ષે ખાલી મેળો દેવાય છે, તરમેળો દેવાય છે, બેઠો મેળો દેવાય છે, જહા હાઈડો દેવાય છે, સમજો. અને હા, જો તમારે મેળો દેવો હોય તો જઈજો. ઘોડાહાડના પાથરમાં બેઠી છે ચારણ જગદંબા, તેડી જાઓ, મૂકી જાઓ. એ લે છે એને અમે ઓળખતા નથી, અમે ઓળખતા નથી. બેઠી છે આઈ ચાલુમાં, આઈ બેઠી છે બાપ. હા, તેડી જાઓ, મૂકી જાઓ. એ બોલતી જ નથી. એ બહુ મૌન વ્રત મારીએ છીએ ભગવતી, બહુ મૌન વ્રત મારીએ છીએ. એને તેડી જાઓ, મૂકી જાઓ. અને હારું ભગવતી બોલતી નથી. અને જ્યારે ક્રોધમાં બપોર થાય ને તેની કાંઈ ન રહીએ. એમ બેઠી છે, રાફડા ખાલી ન હોય, જાગતી જોઈ. અને બીજી જ્યારે કહે સરગસિદ્ધાય અમારા નાગલાની દીકરી, એ પણ જાનવાય આ જગદંબાયું, કોઈ દી હુતા નથી. દીકરા ચાલુવાય કોઈ દી હુતા નથી. નાગલાણીની દીકરી હુતી નથી બાપ. એ જગદંબા એના પરચા તો જોય. બાપે વાત કર્યો, બેટા વાત સાચી, દીકરી તારું હપકણ કરો, કાંઈ વાંધો નહીં બાપુ. ચારણની દીકરી તો જગદંબાયું છે, કરો હપકણ. હપકણ કર્યું, ફૂય વાહે ભાત લીધી. અને મામા ફૂયના તો બધા હારે નાના મોટા રમે, માતાજી હેલ ભરી નાખતા હતા. હવા વે દાદર પદમાં પડી ગયો, માં હું તારી સેવા કરીશ. હા માં, એને ક્યાં બોર્ડ મારવાની જરૂર છે? હે, આ વસ્તુ હાથમાં હપોલિયા રાખે, હરપોલિયા હાથમાં હાપોલિયા રાખે, વિટાલી પછી વિડિયા બનાવે. આમાં માં આવ્યા, માં નથી આવ્યા, ને પા આ માં આ જીવડા ખાવા આવે. માં કે તું બોલો, બાર બિચારો ગરમીના એર નીરે ને, એર બાર નીરે લાઈટ હોય બિચારો, કે રે ઉરેવા નથી દીધું. પછી ઘરમાં કરે એટલે ગાંગો થાય. એ છે ને એને કાન નથી દીકરા, એ ધબકારે સમજે. એટલે પછી તમે આમ કરો ને આમ હશે. હા માં, જો માં નથી, માં જીવડા ખાવા આવે. તમે વિચાર, માં જીવડા ખાય જરી ખમજો. આવડું બોલો, હા બોલી ને કે માં નીકળ્યા, શું કામ પાપમાં બેહો છો? આ બોલવું બહુ પાપ છે. કોકના ઘરમાં ઘી જીત ગયો ને નોળિયો નાક બાંધતા દેખતી. એક દાડો આવી કે માં બાજે છે, મેં માં નો બાજે નોળિયા બેટા. હે માં બાજે, આવા આવા અમુક મારા ભણેલા છે ને, આંધળો વણે ને વાસળો સાવે,
મેં કીધું બેટા હવે એમાં કોકના ઘરમાં હેરું કરી ગયો, હવે મીડિયા ખોટા માન મને ખબર પડી, મેં આ કે મૂક્યો ને જાથા વાળા હું ધાર કરીશ, જાથા વાળા પકડી જાય છે, કીધું આ બિચારો ઘાંઘો થઈને ઘરમાં કરી ગયો, તમે બહાર નીકળી જાય આપોઆપ નીકળી જાય છે, અને ખરેખર બહાર વ્યાય ગયા બીજા નીકળી ગયો, મૂળ વસ્તુ કારણ કે એને જીવ છે, જીવ તો એનો, અને માં આમ આવે આ તો મારા ધંધા લગા માં આવ્યા મારા દીકરાને આવા માલતા જમીન માથે, હા વાહ તારામાં આવી, એટલે આથી સાવધાન, માનું પાનું ઓઢો ઓઢી જાણો નકર આ આ દીકરીએ જીવો નથી રહેવા દેતી, આપણે કહીએ માં પાનાની લાજ રાખ, માનું અને ભજવો, લજવાઈને માનું માનું ઓઢા પછી ધારણ કર્યા પછી ઓઢાય નહીં ધારણ, ધારણ કર્યા પછી આમ ન કરે દુનિયાની આગળ આમ કરે, અને આ બને કે તારા આટલા જોશે હા તો શું અમારા અર્થે તે ટકો કરાયો છે, તારા આટલા તો જોશે, તારા આટલા દેવા પડી છે, તય આપણે એમ થાય કે આ સમાજ આજ ગાંડરિયો 21મી સદી, બેન દીકરી હારા ગાભા પહેરવાનો હોય હારા ઓઢણાનો હોય ઘરમાં ખાવાનો હોય બહુ ઉપાડી જાય, સાવધાન, આ ક્યાંય રૂપિયો નો આપશો બાપ, એક બાપુ નો તમને અત્યારે દુખારો ઝેર લાગીશ કારણ કે હું આઈ નો પરિવાર છું, સમજી લેજો, પણ મર્યા પછી મારા શબ્દ તમને યાદ આવી છે કે બાપુ સાચું કહેતા હતા આ કરાય નહીં, અત્યારે તમને નહીં સારું લાગે તો પૈસો છે થાતો ને માપા હશે તમને વાયલી પરદા હાથેવી છે, અને પૈસો નહીં તો છોકરાએ બહાર કાઢી મૂકશે નીકળો બારા, એમ પૈસો હાથો ત્યાં ત્યાં આપો નહીં, આ ધંધા છે આ બિઝનેસ છે, આ બધા દુકાનું આ હાલે છે ને દુકાનું ગાડીઓ જીસીબી ખેતી વાડી પ્લોટ ને લેતી દેતી કન્ટેનર ને હાલે છે ને આ બધા ધંધા છે, એમ આ ધંધા નીહરી ગયા છે, બોલો લાવ લાવ કે હું તારા પેલા મારા દીકરા એકાવન હતા છોટા એકાવન હતા લાવ તમને ભેળી ઓઢી લઉં મેળો લઈ લઉં કે એટલા બધે તો કે એક બે જાતે મૂળ લડી જ લેવું છે તોય સમાજ નથી સમજતી, એમ આવી વાતમાં ક્યાંય આવશો નહીં, પાપ લાગે મને આપજો, કોઈ કે મોગલ નડે છે મન દઈ દેજો, આપણા ઘરે બેઠો મેળો દઈ દેવાનો પરિવારને બેહી દીકરીને બોલાવવાની 9-10 વર્ષની ત્રામાનો થાળ લઈ અને માધવ માતાજીના નિવેદ જારી અને પગે લાગી લેવાનું, ચારણની દીકરી છે એ જ મોગલ છે, એને કાંઈ ધારણ કરવાની જરૂર નથી, ધારણ કરો તો તમે કરી જાણો, પણ એક વસ્તુ ધ્યાન રાખજો બાપ આ વડવાણી છે, મારી નજર હવે કેટલાય નું ઉથાપી લીધા છે, સમજી ગયા, મારા ઘરે જઉં 5 દિની વસ્તુ લઈ જાઉં ભાઈ, સમજી લેજો, લુગડા બાપુને કોક પહેરાવે સમજી લેજો, એ મોગલ છે, આ રોજ 9-10 લાખ રૂપિયા આવે છે, મોના ચાંદી આ મોગલ તાગે ક્યાં લે છે, સમજી ગયા ને, આ તાગે લે એટલે સમજી લો કે ધંધો છે, તો આ લેતા ને મુબારક છે, પણ ધ્યાન રાખજો આ સમાજ છે, આ ક્યારે ઘર ભેળી ના કરી દે છે ખબર નહીં પડે, અહીંયા કેટલાય કેસ આવે છે, અને અહીંયા ધારે વરાણ બાપુ ને એક ખરખો છે, અને લાઈવ દ્વારા બોલું છું બાપ, આવતી સાલે અમારે દીકરીના લગ્ન છે, 18 વરણની દીકરીનો અમે રાખવાના છે, એમાં મેઘવાળની પહેલી દીકરી છે, સમજી લેજો, મુસલેમાનની હોય દેવી પૂજક વાલ્મીક હોય સાધુ બ્રાહ્મણ ચારણ દરબાર કાઠી મેર રતપુક 18 વરણ દીકરી અમે અહીંયા જોડવાના છે, આવતી સાલ 9 દિવસનું દેવીયાન મા ભાગવત છે, સમજી લેજો 9 દિવસનું દેવી મા ભાગવત આવતી સાલે છે, પણ આજ મોગલ ધામે અને બાપુ હસ્તક પાછું એ બતાવવાનું છે, તો આ ખાસ તમે ધ્યાન રાખજો બા, એમાં પણ 31 થી 51 દીકરી પાસે જોડાય છે, હા ધારું તો હું પાછો 15 દિવાળી દીકરીને મોગલ જોડે એમ છે, પણ મારે મર્યાદા રાખવી પડે, કારણ 51 દીકરીઓ મને અમે 12મા મહિના પરણાવી, 4થા મહિના પાસે 31 દીકરીઓ, સમજી લેજો, એમ આ બધી મર્યાદા છે, આ વડવાળી ધારણ મહિને મહિને 51 દીકરીઓ આ વડવાળી પરણાવે અહીંયા કેટલી મહિને મહિને, કારણ કે એટલો રૂપિયો આવે છે, પણ આ કરાય નહીં, એમ દીકરી માટે હું ભીખ માંગીશ, બને એટલું દીકરીને આપજો, જેટલું દીકરીને આપશો એટલી મોગલ તમારા ઉપર આધી થાય છે,
હવે તે પાણી પી લેવા દો. તો માનો આદેશ છે બાપ, બધા અઢારે વરાણ દેશ વિદેશમાં મારો અવાજ છે, કોઈ તમને કરેલું મૂકેલું નડતો રહે મને આપી દેજો બાપ, સમજી લેજો. અને કોઈ ખોટી વાતમાં હોય છે દેશ વિદેશમાં, આફ્રિકા, કેનેડા, કુતરી, બીજું કયું, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, હોંગકોંગ, આ બધાને બાપુ એક લાઈવ દ્વારા બોલી રહ્યા છે. તો બધા બેટા અહીંયા હોય, મોગલ ધામે આવવાની જરૂર નથી, તમે મનોમન માનતા રાખો આ વડવાળી તમારું કામ કરે કરે કરે, પણ તમે અંધશ્રદ્ધામાં આવીને કોઈને રૂપિયો ક્યાંય બેલેન્સ પુરાવતા નહીં. બીજી વાત, કિશોરભા અંદર આવો, અમારા કિશોરભા બે મિનિટ બોલશે. હા, એ તો કહી દીધું. અને અમારા રસોડામાં 10,000 રૂપિયો કોક બારો બાર રાતે મૂકીને વયું ગયો છે. એને જોકે અમે કેમેરામાં પકડી લીધા છે, કાટ્ય વરણ હતા, પણ એને વડવાળી માફ નહીં કરે, કારણ કે એ રૂપિયા હળગાવી નાખ્યા. એ બહાર કોણ મૂકે, જે ગુનેગાર હોય ને મોગલનો, આ તું મારી પાસે રૂપિયા માગતો હોય તું એમ કે ને કે હું બાપુ નો દેખ, માં મોગલ જાણે નહીં જાણે, એટલે એ દીકરાને અહીંયા મૂકવા આવવું પડે. ક્યાં અહીંયા સાદા મોના મૂકી જાય. હજી માણસ જે મૂકી ગયા છે સાના સાના, એ મોગલના ગુનેગાર બની ગયા છે વધારે, કારણ કે એને અહીંયા મૂકવા પડે કે બાપુ મારાથી ભૂલ થઈ ગઈ છે, આવું થઈ ગયું, હવા રૂપિયા તો બાપુ એને તરત પરત કાઢી દે છે. એટલે આવા ક્યાંય રૂપિયાનો ઉપયોગ વડવાળી તમને માફ નહીં કરે, કારણ કે ગુનેગાર હોય ને એ જ બહાર મૂકી જાય રૂપિયા, અમે હળગાવી નાખીએ છીએ. તો અમારો જે નંબર છે, અને બીજી વાત, કોઈ સેવકના નંબર ન લેશો, અને સેવકોને આદેશ છે કોઈના નંબર ન લેશો, કારણ પછી તકલીફ પડી જશે. તમારે જો નંબર લેવાય તો બહાર એક જ નંબર છે, કે ફોન અમારા યુવરાજભાઈ રહે છે, અમારા સેવકો કોઈ જવાબ નહીં દે, સમજી લેજો, ધ્યાન રાખજો. કારણ કે અહીંયા 8 થી 8 થી કેટલા સેવા વાળા આવે છે દેશ વિદેશથી, 8 થી સેવા કરે, 5 થી, એવાના તમે નંબર ન લેશો તમે એને દેશો નહીં, કારણ કાંઈ રોજ સેવકો બદલે છે, 5, 15, 20, પછી કહેશે બાપુ તમારો સેવક અમારો સેવક છે જ નહીં, 1200 સેવક છે. કેટલા સાંભળી લેજો લાઈવ દ્વારા, 1200 સેવક, એ આમ કરવાનું કામ કરે છે, આમ કરવાનું ન કરે, બાપુનો સેવક કોઈ લાંબો હાથ ન કરે. આ એક મારો અવાજ ધ્યાન રાખજો બાપ, બાપુનો સેવક ક્યાંય લાંબો હાથ કરતો નથી, બાપુને જરૂર પડે છે સેવકો બાપુને દે છે, કે બાપુ શું જોઈએ છે, બેટા લાય ફલાણા દીકરી પરણાવવાની છે, લાય 1 લાખ રૂપિયા, લાય 2 લાખ રૂપિયા, એ કરું છું, પણ અમારા સેવક કોઈ આગળ લાંબો હાથ કરે ને લાંબો હાથ કરે ને એ મોગલનો સેવક ન હોય, ધ્યાન રાખજો. 12 નંબર છે, અમારા કોઈ સેવકના નંબર લઈ ન જતા, અને અમારા સેવકના નંબર આપશો ને આ મોગલ તમને માફ નહીં કરે, સમજી ગયા તમે. તમે ડાયરેક્ટ મારો સંપર્ક કરો, અહીંયા મેં તમને કીધું ને રોજ આવે છે 15-20 સેવકો આવે, 2 થી કામ કરી રહ્યા જાય, વળી 5-25 બીજા આવે, એ 5 થી કામ કરી રહ્યા જાય, વળી બીજા 50 આવે, એ 10 થી કામ કરી જાય, મને કઈ ખબર નહીં હોય. તમે વિચાર કરો, આ આયર મામા ચોબારીના 5 વર્ષથી દર મંગળવારે સાસના કેને કેન ભરી જ્યાં છે, આજ ખબર પડી કે આ મામા 5 વર્ષથી અહીંયા સાસ આપે છે. આ એક ગુપ્તો દાન છે. કેટલા રૂપિયા છે, હે શું છે ભાઈ, વાહ વાહ વાહ, લાય લાય વીટી મારા હાથે લાવી, માં મારા હાથે લાવી આ વીટી, આ તે હિન્દી ન બોલતી ને, મને ડખો થાય છે આમાં હાની, ક્યાં કામ થી આવો માં, અમદાવાદ થી, વાહ વાહ, રૂપિયા કેટલા છે, 21,000, સારું, તાર લગ્ન થઈ ગયા બેટા, આમાં કાંઈ ખબર જ નથી પડતી બેટા, હમણાં એક દી હા હું દીકરીનો તણે આવ્યું, ભાઈ તણે બેનું કે ના ના હું હા હું છું, અલ આ પહેરવા સેવા થઈ ગયા, બેટા તું મારી દીકરી થાયશ કે ન તું, આવા લુખા બાપ નહીં મળો, માગીને બીડી પીવાવાળા થાય ને, મારી દીકરી લાખો મારી રાતભાઈ છે, આ વીટી તું પહેર લે, કિશો દી દે પહેરી લે બેટા, આવી ગઈ વીટી, બસ પહેરી લે, આમ જવાબ નહીં દેવાનો, પાપ આવી ગઈ, વળી તારે તારી બેનને ન દેતી હોય બેટા, વળી ડખા થાય, એ તારી વીટી, એ 1,000 તાર નણંદને આપી દેજો બેટા, તારી માનતા મોગલે સ્વીકારી લીધી બેટા, આપવાનું કામ કરે છે એ વીટી તારી,
કે મારા બાપે દીધી મને. શું કહેવાનું? મારા બાપે કોઈને દેતી નહીં, તું બહુ સુખી રહીશ, જા. તો આજે મંગળવાર લાયુ હવે સમાપ્તમાં છે. આજ બોલ્યો છો બાપ, 18 વરણને માતાજી સુખી રાખે, તમને ખૂબ માતાજી બરકત દે. તમારા કરેલા મૂકેલા 18 વરણ મને આપી દેજો, પણ તમે એક થાય દેજો. આ ભારત એકતાનો છે, જાગૃતાઈનો છે, સંસ્કારનો છે, મર્યાદાનો છે અને મર્દાનગીનો છે. તો આ મારો અવાજ